તો મિત્રો રસોડામાં આ પાંચ વાસણોને ઊંધા રાખવાથી પૈસા પાણીની જેમ વહી જાય છે અને ઘરમાં ભયંકર ગરીબી આવે છે મિત્રો રસોડું આપણા ઘરનું એક પવિત્ર સ્થળ છે જ્યાં માત્ર ભોજન જ તૈયાર નથી થતું તે ઉપરાંત રસોડાની સકારાત્મક ઉર્જા આપણા જીવનમાં આર્થિક પ્રગતિ લાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે મિત્રો આજે આપણે જાણીશું કે રસોડામાં વાસણોને કેમ ઊંધા ન રાખવા જોઈએ અને તે તમારા જીવન પર શું અસર કરી શકે છે તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક એવા વાસણો છે જે ઘરની આર્થિક સ્થિતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે તો ચાલો આ વાસણો વિશે જાણીએ મિત્રો તે વાસણો વિશે જાણીએ તે પહેલા વિડીયોને લાઇક શેર અને કમેન્ટમાં જયમા અન્નપૂર્ણા માતાજી જરૂરથી લખજો વિડિયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો નંબર એક મિત્રો તપેલી એ ભોજન પકવવાનું વાસણ છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને ઘરની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે જ્યારે આપણે તવાને ઊંધું રાખીએ છીએ તો તેનો અર્થ એ થાય છે કે આપણે આપણી સમૃદ્ધિને ઉલટાવી રહ્યા છીએ ઘરમાં આર્થિક સમૃદ્ધિ લાવવા માટે તમારે અછતનો સામનો કરવો પડી શકે છે અને તપેલીમાં જામેલી ગંદકી નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે જેનાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે તેથી તેનો ઉપયોગ કર્યા પછી તરત જ તેને ધોઈ લો આ તમારા ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિની ખાતરી કરશે નંબર બે મિત્રો રોટલી બનાવવા માટે તાવડી અને પાટલા વેલણનો સંબંધ ઘરમાં અન્નપૂર્ણા દેવીની કૃપા સાથે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર તાવડી ઊંધી રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે કારણ કે તે ભોજનનું અપમાન છે પાટલા અને વેલણનો સીધો સંબંધ ઘર સાથે છે તેથી આ વાસણોને ઊંધા રાખવાથી ઘરની આર્થિક સ્થિતિ હંમેશા ખરાબ થઈ જાય છે મિત્રો તેમને એવી જગ્યાએ રાખો જ્યાં તેમના પર કોઈ ધૂળ કે ગંદકી ન લાગી શકે નંબર ત્રણ મિત્રો થાળીનો ઉપયોગ ભોજન લેવા માટે કરવામાં આવે છે અને મિત્રો તેને ઊંધી રાખવાથી વાસ્તુ દોષ થાય છે હિન્દુ ધર્મમાં ભોજનને દેવી અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે અને થાળી ઊંધી રાખવાથી ભોજનનો અનાદર થાય છે તેનાથી ઘરની સમૃદ્ધિ પર અસર થાય છે અને પરિવારના સભ્યો વચ્ચે તકરાર થઈ શકે છે અને જમ્યા પછી તરત જ થાળીને ધોઈ લો અને તેને અંદર કોઈ યોગ્ય સ્થાન પર રાખો નંબર ચાર મિત્રો દૂધ અને ઘીનો સંબંધ હિન્દુ સંસ્કૃતિમાં શુદ્ધતા અને સમૃદ્ધિ સાથે છે જ્યારે આપણે દૂધ અથવા ઘીના વાસણોને ઊંધા રાખીએ છીએ તો તે શુભતામાં અવરોધે છે કારણ કે દૂધ અને ઘી હંમેશા સીધા જ રાખવા જોઈએ દેવી લક્ષ્મીને ઊંધા રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તેથી દૂધ અને ઘીના વાસણો હંમેશા સ્વચ્છ સુઘડ અને સીધા રાખવા જોઈએ તેમાં ખાસ કાળજી જાળવવી જોઈએ નંબર પાંચ મિત્રો આપણે ઘણીવાર પ્રેશર કુકરને ધોઈએ છીએ અને તેને ગમે ત્યાં રાખીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તેને ઊંધું રાખવાથી તમારા ઘરમાં તણાવ અને ઝઘડો થઈ શકે છે કારણ કે ખોરાક અને તેની સાથે જોડાયેલી ઉર્જા ઘરમાં અશાંતિનું વાતાવરણ પેદા કરી શકે છે તેથી પ્રેશર કુકરનો ઉપયોગ કર્યા પછી તેને સીધું રાખવાથી મતભેદ દૂર થઈ શકે છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહેશે અને પરિવારના સભ્યો વચ્ચેના સંબંધો પહેલાથી મજબૂત બનશે નંબર છ મિત્રો જ્યારે આપણે લોટની ચાળણીને ઊંધી રાખીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે આનાથી ઘરમાં પૈસાની અછત થાય છે અને અનિચ્છનીય ખર્ચ થવાની સંભાવના વધી જાય છે તેથી ચાળણીને હંમેશા સાફ કરીને સીધી રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર લોટની ચાળણીને ઊંધી રાખવાથી ઋણ વધી શકે છે કારણ કે ચાળણીનું કામ વસ્તુઓને ગાળીને અલગ કરવાનું છે આ અસ્થિરતા દર્શાવે છે તમારી આર્થિક સ્થિતિ નબળી પડશે અને તમારે લોન લેવી પડી શકે છે મિત્રો હિન્દુ ધર્મમાં ભોજનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેનું અપમાન કરવાથી દેવી અન્નપૂર્ણા ક્રોધિત થઈ શકે છે પરિણામે ઘરમાં ભોજનની અછત થઈ શકે છે અને વ્યક્તિને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે તેથી લોટની ચાળણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે લોટની ચાળણીને ઊંધી રાખવાથી ઘરમાં ગરીબી આવી શકે છે અને ઘરમાં પૈસાની સમસ્યા ઊભી થઈ શકે છે પરિવારની આર્થિક સ્થિતિ પણ બગડી જાય છે નંબર સાત મિત્રો લોટા અથવા પાણીના વાસણોને ઊંધા રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બંધ થઈ જાય છે વાસ્તુશાસ્ત્રમાં પાણીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે જો તમે આ ભૂલ કરશો તો ઘરમાં પાણી સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે તેથી આ વાસણોને ઊંધા રાખવાના બદલે તે વાસણોને સ્વચ્છ સુઘડ અને સીધા રાખવા જોઈએ જેમાં સૌપ્રથમ તે વાસણોને ધોઈ લો અને તે સુક્યા પછી જ તેને રાખો જેથી ત્યાં કોઈ ગંદકી કે કાટ ન લાગે નંબર આઠ મિત્રો વાસ્તુશાસ્ત્ર તેમજ ધાર્મિક દ્રષ્ટિકોણથી પૂજામાં ઉપયોગમાં લેવાતા વાસણોને ઊંધા રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તેને ઊંધા કરવા પણ અશુભ માનવામાં આવે છે ધાર્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો આમ કરવાથી ઘરમાંથી દેવી દેવતાઓ દૂર થઈ શકે છે અને પૂજા સંબંધિત વાસણો હંમેશા સાફ રાખવા જોઈએ જ્યારે પણ પૂજાના વાસણો ઉપયોગમાં ન આવે ત્યારે તેને યોગ્ય જગ્યાએ રાખો અને તેને હંમેશા ઢાંકીને રાખવા જોઈએ નંબર નવ મિત્રો ચોખા અથવા લોટ રાખવાની પેટીઓને ઊંધી રાખવાથી માત્ર ગંદકી જ નથી આવતી પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તે ઘરની આર્થિક સમૃદ્ધિમાં પણ બાધક બને છે અને જ્યારે પેટીમાં લોટ ના હોય તો તમે તે પેટીને ઉલટી રાખો છો પરંતુ તમારે તેમ ન કરવું જોઈએ તમે ચોખા અને લોટની પેટીને હંમેશા ઢાંકીને રાખજો જેથી ઘરમાં ધન અને અન્નની ક્યારેય અછત ન થાય નંબર દસ ભોજન પીરસવા માટેના મોટા વાસણો ઘરની સમૃદ્ધિ અને ભોજનની સમૃદ્ધિ સાથે સંકળાયેલા છે તેને ઊંધા રાખવાથી ઘરમાં ધનની હાનિ થાય છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે આ વાસણોને ખોટી રીતે રાખવાથી પરિવારની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે નંબર અગિયાર વાસ્તુશાસ્ત્રમાં કટલરીની વસ્તુઓને ખૂબ જ કાળજીપૂર્વક રાખવાની સલાહ આપવામાં આવે છે નહીતર ઘરમાં ઝઘડા મતભેદ અને નકારાત્મકતા વધી શકે છે તેમને ઊંધા રાખવાથી પરિવારના સભ્યો વચ્ચે તણાવ અને તકરાર થઈ શકે છે મિત્રો તે વસ્તુઓ ઉપરાંત રસોડામાં આ બાબતોને પણ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ જળવાય નંબર એક મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે લાડુ અથવા કોઈ પણ ખાદ્ય પદાર્થોને કુકર અથવા તપેલીમાં રાખો છો તો તે રસોડાની સકારાત્મક ઉર્જાનું નકારાત્મક ઊર્જામાં રૂપાંતર કરી શકે છે અને તે તમારા પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિને અસર કરી શકે છે કુકર અથવા તપેલીમાં ખાદ્ય પદાર્થ રાખવાથી તેમાં બેક્ટેરિયા અને કીટાણુઓ વધી શકે છે ખાસ કરીને જો વાસણો બરાબર સાફ ન કરવામાં આવે તો તેનાથી પેટની સમસ્યા થઈ શકે છે ચેપ અથવા અન્ય રોગો થઈ શકે છે જ્યારે લાડુ કે અન્ય કોઈ પણ ખાદ્ય પદાર્થને વાસણમાં છોડી દેવામાં આવે છે ત્યારે તે પૈસાના અવરોધ અને બિનજરૂરી ખર્ચનું કારણ બની શકે છે તેથી જ આ કામ ન કરવું જોઈએ વાસણોને હંમેશા સાફ રાખવા જોઈએ નંબર બે મિત્રો હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કપૂરનો ઉપયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે તમે રસોડામાં કપૂર અને લવિંગ બાળો છો ત્યારે તે તમારા ઘરમાં ધન સમૃદ્ધિ અને આશીર્વાદ લાવે છે મિત્રો કપૂર અને લવિંગને બાળવાથી દેવી લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે ઘરમાં સુગંધિત વાતાવરણ સર્જાય છે કપૂર અને લવિંગ સળગાવવાથી ઘરની આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે કપૂર અને લવિંગનો ધુમાડો ઘરની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ મેળવી શકાય છે